सदानंद बोधि स्मित रुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरदनाम भुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर लखे छे अने सदगुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने कथा संभळावे छे भक्ति माता बीमार छे कार्तक सुधी नवमी नी रात्रि छे अने रात्रे घनश्याम महाराज पोतानी माता ने માયાનું અજ્ઞાન દૂર થાય જીવનું આત્યંતિક કલ્યાણ થાય એ માટેનો ઉપદેશ આપી રહ્યા છે. સૌ પ્રથમ સાધુના લક્ષણો કે છે, ગઈકાલ ઘનશ્યામ મહારાજે પોતાની માતાને જે લક્ષણો સંભળાવ્યા કે સાધુ કેવા હોય, દયાળુ હોય, અપરાધ કરવાવાળાને ક્ષમાને આપવાવાળા હોય, એ સાધુમાં જીવ પ્રાણી માત્રનું હિત કરવાની ઈચ્છા હોય, અસૂયાએ રહિત હોય, બીજાનું સન્માન દેખીને હંમેશા રાજી થાય, કોઈની ઉપર વેરભાવ ન રાખે એવા હોય, માન અને મત્સર નામના દોષ એ સંતોમાં હોતા નથી, આવી વાતો કરે છે. આગળ જે કહે છે પૂર પહેલું તરંગ 54ની અંદર નવમી ચોપાઈથી મમત્વ બોધિ રહિત રહાય સ્વધર્મ તામે દ્રઢ કહાય દંભ રહિત રહે ઓ સ્વભાવા અંતર બારી પવિત્ર રહાવા મમત્વ બોધિ રહિત રહાય. ભગવાનના જે સાધુ છે હેમા એ પદાર્થોમાં મમત્વ બુદ્ધિ કરતા નથી, સ્વધર્મમાં દ્રઢપણે રહે છે. તેઓ સ્વભાવે દંભ રહિત હોય છે અને અંદર બહાર પવિત્રપણે રહે છે. ભગવાનના સાધુ છે એ સતત સજાગ હોય. ગઢડા અંત્ય પ્રકરણનું નવમું વચનામૃત ભગવાનના મોટા મોટા સાધુ જાનપણારૂપ દરવાજા પર ઊભા રહેલા છે. લગારેક પણ એને કોઈ પદાર્થની અંદર બંધન જેવું જણાય તો તરત જ એ પદાર્થનો, એ સ્થાનનો, એ યોગનો તરત ત્યાગ કરવાનું ઈચ્છે, એનું નામ સંત છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને એક દ્રષ્ટાંત તરીકે બનાવીને વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 27મું એમાં મહારાજ એમ બોલ્યા કે સ્વામી, અમે તમારું એટલું તો જોયું કે કોઈ પદાર્થનો યોગ થાય તો પ્રથમ તો આંટીમાં આવી જવાય છે પણ અંતે જાતા નીકળાય ખરું. સાધુ એટલો સજાગ હોય, ભગવાનના એકાંતિક ભાવને પામવાવાળો ભક્ત એટલો સજાગ હોય
કે એને કયા પદાર્થમાં બંધન થાય છે, કયા પદાર્થમાં મમત્વ થાય છે, એને મમત્વ થતાની સાથે જ ખબર પડે. જેવી રીતે આ કોમર્શિયલ બિલ્ડિંગોની અંદર ફાયર એલારામો મૂકેલા હોય છે, કંઈક સળગે, કંઈક આગ લાગે, ક્યાંક ગરમી થાય, તરત જ એ ફાયર એલાર્મ વાગે છે. એક સજાગપણું છે, જાનપણું છે. એવી રીતે ભગવાનના જે સંત હોય, મોક્ષના માર્ગે જેને એકાંતિકપણાને પામવું છે એવો જે ભક્ત હોય, એનું સજાગપણું હોય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાના મહંત થયા અને સ્વામીને ત્યાં ધોલેરાની અંદર મહંત કર્યા પછી સ્વામી રોજ સવારે પૂજા કરે, ઘણા બધા હરિભક્તો સ્વામીના દર્શને આવે. એમાં એક ન્યાલ શેઠ હતા, સ્વામી પ્રત્યે બહુ ભાવવાળા હતા. સ્વામીએ પૂજા પતી એટલે ઠાકોરજીને 5 દ્રાક્ષના દાણા ધરાવ્યા અને દ્રાક્ષના જે દાણા ધરાવેલા હતા એ સ્વામીએ મોઢામાં મૂક્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ન્યાલ શેઠ આ જોઈ ગયા. ન્યાલ શેઠે જોયું કે સ્વામીએ 5 દ્રાક્ષના દાણા મોઢામાં મૂક્યા એટલે ન્યાલ શેઠે તરત જ પોતાનો દીકરો હતો મૂળજી, એ મૂળજીને કે જા બજારમાં જઈને દ્રાક્ષનો આખો પડો લઈ આવ, કારણ કે સ્વામીના ઉપયોગમાં આપણી દ્રાક્ષ આવે તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. આવા વૈરાગ્યવાન પુરુષ એ બીજું તો કંઈ ક્યારેય જમતા મેં જોયા નથી, પરંતુ આ દ્રાક્ષના દાણા 5 ઠાકોરજીને ધરાવેલા પૂજાના સ્વામીએ લીધા. રોજ આપણી દ્રાક્ષ ભગવાનને ધરાવશે અને સ્વામી જમશે, આપણા જીવનું બહુ સારું થશે. આપણે સ્વામી જેવા ત્યાગ વૈરાગ્યવાળા કે દિવસે થવાના. અને ગૃહસ્થ માટે આ ભાવના બહુ સાચી છે, શાસ્ત્રીય છે, કે ભગવાનના એવા પવિત્ર એકાંતિક સંતોને જમાડવાથી બહુ મોટું પુણ્ય થાય છે, હમણાં છેલ્લે મહારાજ કહેશે. તો સ્વામીને માટે દ્રાક્ષનો પડો મૂળજીભાઈ લાવ્યા અને સ્વામી આગળ મૂક્યો અને ન્યાલ શેઠ બોલ્યા કે લો સ્વામી, રોજ ઠાકોરજીને ધરાવજો. અને તરત જ સ્વામીએ મોરારચરણ દાસને બોલાવ્યા, મોરારચરણ દાસ મારી પૂજા લાવો. પૂજા મગાવી અને સ્વામીએ અંદર 5 દ્રાક્ષના દાણા હજુ જે બચેલા હતા ભગવાનને ધરાવવા માટે એ સ્વામી આમ ચોકમાં નાખી દીધા. સ્વામી કે તે મને ખાતો જોયો ત્યારે તું લાવ્યો ને, હવે મારે ભગવાનને આ દ્રાક્ષ ધરાવી જ નથી, હું મનોમન હવે ભગવાનને દ્રાક્ષ ધરાવીશ. સ્વામીને કોઈ મમત્વ બુદ્ધિ નહોતી થઈ, પરંતુ એક વૈરાગ્યવાન પુરુષ એનું લક્ષણ કે કોઈ પણ જગ્યાએ મમત્વ જેવું કોઈ બીજાને દેખાય તો પણ એમાંથી બહાર નીકળી જાય એવા મહાપુરુષો હોય. ભગવાનના સાધુ પદાર્થમાં મમત્વ બુદ્ધિવાળા ન હોય, સ્વધર્મમાં બહુ દ્રઢ હોય, પોતાનો ધર્મ પાળવામાં બહુ દ્રઢ હોય, અંદર અને બહાર પવિત્રપણે રહેતા હોય, અંદરનું શૌચ અને બહારનું શૌચ બંને શૌચને રાખતા હોય, ફક્ત બહારથી પવિત્ર ન હોય. ભગવાનના સંતો અંતરની અંદર પણ સાચો સાધુ છે, પવિત્ર છે, એના મનની અંદર ભગવાનનું જ ચિંતન હોય, એનું ચિત્ત ભગવાનમાં જ ચોટેલું હોય, એને અહંકાર ભગવાનનો હું દાસ છું આ સિવાયનું અહંકાર ન હોય અને એની બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય સુદૃઢ હોય, એવી રીતે અંતર પણ પવિત્ર હોય અને બહાર પણ પવિત્ર હોય. સાધુ પુરુષ પોતાના શરીરને અને ઇન્દ્રિયોને દમે છે, સ્વભાવથી સહજ અને સરળ હોય છે, જેટલું જરૂરનું હોય તેટલું જ મુખે બોલે છે. સાધુ કેવા હોય? ઇન્દ્રિયોને દમે, પોતાના શરીરને દમે, જાણી જાણીને ટાળ તરકો ભૂખ તરસ એને સહન કરે એ જ સાધુ છે. સાધુને ત્યાં તમે અમારા સાધુ જીવનની અંદર ક્યારેક અમારી સાથે રહેવા આવો, તમને ખ્યાલ આવે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે પૃથ્વી ઉપર કાંટાને કાંકરા હોય આખી પૃથ્વીને ક્યારેય પણ મઢાતી નથી. આપણા પગમાં જોડા પહેરી લઈએ એટલે પૃથ્વી મઢાઈ ગઈ, પગમાં આપણે ચંપલ પહેરી લીધા ગમે એટલા કાંટા કાંકરા પૃથ્વી પર હોય પણ આખી પૃથ્વી મઢાઈ ગઈ જો પગ મઢાઈ ગયા તો. એમ સ્વામી કે પદાર્થના તો ઢગલા થશે, પદાર્થના ખાવા પીવાના પદાર્થો આ ત્યાગ આશ્રમની અંદર તો ઢગલા બંધ મળે, તમારે જોઈએ એવા પદાર્થો વાપરવાના આ લોકનાય, જેવા ફોન જોઈએ ને જેવા આઈપેડ જોઈએ ને જેવા આઈપોડ જોઈએ ને જેવા કોમ્પ્યુટર જોઈએ ને જેવા કેમેરા જોઈએ ને જેવું જોઈએ બધું જ મળે છે. આજ યુગ એવો થઈ ગયો છે,
આજે હરિભક્ત એટલા સુખી છે. કલ્યાણની ભાવનાને ઈચ્છા રાખવાવાળા શ્રદ્ધાળુ ગ્રહસ્થ ભક્તોને ભગવાને એટલું દીધું છે. સત્સંગને અર્થે ચોક્કસ બધા સાધનોની જરૂર પડે, પરંતુ ભગવાનના ત્યાગી સાધુ એટલા સજાગ હોય કે જરૂર વિનાનું ન રાખે. અહીં આગળ કહે છે, જાણી જાણીને શરીરને દમે, ખાવા પીવાના પદાર્થોના ઢગલા હોય, જ્યાં આવી રીતે ઘનશ્યામ મહારાજ હોય કે જ્યાં ઠાકોરજી સાથે હોય, ત્યાં ઠાકોરજી માટે તો મિષ્ટાનો હોય, ફરસાનો હોય, એના ઢગલા પડ્યા હોય, પરંતુ સ્વામી કે એ ઢગલા પડ્યા હોય એમાંથી ન ભોગવવું એ પગમાં જોડા પહેર્યા બરાબર છે. પદાર્થોના તો ઢગલા થાય, અને પ્રેમી આપવાવાળાએ ઢગલો હોય ને દેય ખરા, આગ્રહ બહુ કરે, પરંતુ વિવેકી હોય, સાધુ બહુ વિવેકી હોય, શરીરને દમે ને ઇન્દ્રિયોને દમે, શરીરને દમે ને ઇન્દ્રિયોને દમે એ જ ભજન કરી શકે. જેને શરીરનું દમન નથી ને ઇન્દ્રિયોનું દમન નથી, એનાથી ભગવાનનું ભજન થતું નથી. માટે સાધુ એવા હોય છે, ઇન્દ્રિયોને દમવી હોય અને શરીરને દમવું હોય એટલે સ્વભાવ થોડો આંટીદાર રાખવો પડે. આ શરીરને ઇન્દ્રિયો એવી નથી કે તમને સુખેથી તપ કરવા દે, તમને એને દમવું દમાવવું ગમતું નથી એટલે એ તો માગશે, પણ સાધુ એને દમે, આંટી રાખીને દમે, છતાંય પણ પાછા સ્વભાવથી બહુ સરળ હોય, બહુ સહજ હોય, જેટલું જરૂરનું હોય એટલું જ મુખે બોલે. સાધુ એવા હોય, સાધુને ઉપમા લખી મુનિ, મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, મુનિ શબ્દ લાગે સાધુની પાછળ. કેમ? કારણ કે મુનિ એટલે મૌન રાખવાવાળા, જરૂર હોય એટલું જ બોલે, એનાથી વધારે ન બોલે. સાધુનો સ્વભાવ એવો હોય, જરૂર હોય, કોઈ જીવને ઉપદેશની વાત કરવી હોય તો સાધુ બોલે, ભગવાનના ચરિત્રો ગાવા હોય તો સાધુ બોલે, કોઈ સત્સંગની અંદર કોઈકને હિંમત દેવી હોય તો સાધુ બોલે, ભગવાનના કીર્તન ગાવા હોય તો સાધુ બોલે, પણ આખી દુનિયાની જગતની વાર્તાઓ કરવાની અંદર સાધુ ક્યારેય પણ મશગુલ ના હોય. મૌની હોય, મુનિ હોય, માપનું બોલવાવાળા હોય, મિતભાષી. સાધુ હોય એ મિતભાષી હોય, મિતભાષી. મુક્તાનંદ સ્વામી એવા હતા. મુક્તાનંદ સ્વામી પાસે કોઈ આવે અને મુક્તાનંદ સ્વામીને કોઈ એમ કે સ્વામી આ પ્રશ્ન છે ને મારે આ પ્રશ્નનો તમે જવાબ દો, ત્યારે મુક્તાનંદ સ્વામી થોડી વાર માટે તો આંખો બંધ કરી દેતા. સ્વામીનો આવો સ્વભાવ હતો. પછી આંખો ખોલે અને સ્વામીને એવું લાગે કે આનો ઉત્તર કરવા જેવો છે તો કરે, નહીં તો પાછા ભજનમાં લાગી જતા. સ્વામીનો સ્વભાવ આવો હતો. શ્રીમદ સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામી આ જ લક્ષણોને લખે છે. નિર્દંભા સુચયો દાંતા રૂજવો મિતભાષી નહ, મિતભાષી નહ, માપનું બોલવાવાળા. જે વગર કામનું બહુ બોલે એ ભજન ક્યારે કરે? સાધુ તો નવરો પડે એની જીભે સ્વામિનારાયણ 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 થતું હોય. તમે મોટા મોટા સંતોને જો, મોટા મોટા પુરુષોને જો, એના હોઠ હલતા હશે, એનો કંઠ હલતો હશે, એના શ્વાસની અંદર કદાચ આપણને કંઠ અને હોઠ ન દેખાતા હોય તો આંતરિક એનું શ્વાસોશ્વાસ ભજન સતત ચાલુ હોય, સતત ચાલુ હોય. પૂજ્યપાદ ગુરુજીનું ઓપરેશન જ્યારે એક વખત કરવાનું હતું અને એ ઓપરેશનની અંદર ભીખુભાઈ ડૉક્ટર પોતે, જે અત્યારે બહુ જ ગુરુજીમાં નિષ્ઠા ધરાવે છે, આટલી મોટી ગ્લોબલ હોસ્પિટલ એનું ઉદ્ઘાટન કરવાનું થાય, એના જીવનના તમામ કાર્યો ગુરુજીને પૂછ્યા વિના ન હોય, એના તમામ કાર્યોમાં ગુરુજીની પ્રથમ હાજરી હોય, ગુરુજીના હાથે મહાપૂજા પૂજન આદિ કરાવીને જ કાર્ય કરે. એમના દીકરો અહીં શ્યામ પણ બહુ ભગત છે અને બહુ જિજ્ઞાસુ છે, બહુ સત્સંગી પાકો છે, ગુરુજીની અનુવૃત્તિમાં રહે છે. જ્યારે ગુરુજીનું એ ઓપરેશન કરવાનું થયું અને ઓપરેશનની અંદરથી જ્યારે સીસી સુંઘાડે અને ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પૂરું થયા પછી એ ડૉક્ટરોએ સતત જોયું, હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજ, આ ભજન સતત થતું. ભગવાનના મહાપુરુષો, ભગવાનના ઘણાય સંતો ભક્તો એવા હોય છે કે સીસી સુંઘાડી હોય અને પછી એ સીસી સુંઘાડ્યું અને અડધી હજુ અડધા બેભાન હોય ને ભાનમાં હોય, પણ તરત મહારાજ સ્વામિનારાયણ
મોટા પુરુષોને યાદ કરે આવું થાય. કારણ શું? આમ તમને ન દેખાતા હોય પણ એનું કારણ શું? કારણ એ છે એના શ્વાસમાં ક્યાંક ઊંડે ભજન થાય છે. એટલે સાધુ એવા હોય, મિતભાષી, ઓછું બોલવાવાળા હોય, પોતાના ઇન્દ્રિયગણને જીતી રાખે છે, ઇન્દ્રિયોને જીતી રાખેલી હોય, એની તમામ ઇન્દ્રિયો પર એનો કંટ્રોલ હોય, કાબૂ હોય, તેઓ સર્વ પ્રકારે પ્રમાદ રહિત છે. પ્રમાદ રહિત છે એટલે પ્રમાદ એટલે જે નથી કરવાનું એ કરે અને જે કરવાનું હોય એ ના કરે એને પ્રમાદ કહેવાય. એ સાધુ પ્રમાદ રહિત હોય. એને ભજન કરવાનું છે એ ભજન ટાઈમે ભજન કરે ને સેવા ટાઈમે સેવા કરે. પ્રમાદ કોને કહેવાય? જ્યારે જે કરવાનું હોય ત્યારે એ ન કરે અને જ્યારે ના કરવાનું હોય ત્યારે કરે એને પ્રમાદ કહેવાય. ચેષ્ટા ચેષ્ટાના ટાઈમે થાય, ભજન ભજનના ટાઈમે થાય અને સેવા ચાલતી હોય ત્યારે સેવા થાય. માની લો ઉત્સવ બહુ મોટો આવે છે અને સેવાની જરૂર છે, ત્યારે અહીં પાંચ હરિભગત આવે ને કે હું અમે તો અહીં મંદિરમાં અઠવાડિયું ધ્યાન કરવા આવ્યા છે, સશક્ત હોય, સેવા કરી શકે એવા હોય અને એ ધ્યાન કરવા બેસે તો એ ધ્યાન કરે છે તો એ પ્રમાદ છે, કારણ કે એ ટાઈમે એની સેવાની જરૂર છે. એટલે ભગવાનના સાધુ પ્રમાદ રહિત હોય. જે સમયે જે સેવાની, જે સમયે જે કાર્યની જરૂર હોય એ કાર્યને વિવેકથી ઓળખીને એમાં જે જોડાય એને વિવેકી સાધુ કહેવાય, પ્રમાદ રહિત સાધુ કહેવાય. સુખ તથા દુઃખ, માન તથા અપમાન, હર્ષ તથા શોક અને અભિમાન, આ બધું જે છે એ બધાના ભાવોના આવેશમાં ક્યારેય તેઓ પરાજિત થતા નથી. તાકે બાવ કરી કોવારા, પરાભવ પાવત નહીં મતવારા, ધીરજ તાભોસ નહીં કરે કે, સોબાયમાન રહે મુદબરી કે, તાકે બાવ કરી કોવારા, પરાભવ પાવત નહીં મતવારા. ક્યારેય પણ સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, અભિમાન આ બધાના ભાવોના આવેશમાં ક્યારેય પરાજિત થતા નથી. ધીરતારૂપી આભૂષણ ધારણ કરીને સંતો શોભાયમાન અને આનંદમાં રહે છે. જ્યારે સુખ આવે ને ત્યારે એનો એક વેગ હોય છે, દુઃખ આવે ને ત્યારે પણ એનો એક વેગ હોય છે, માન આવે ને ત્યારે પણ એનો એક વેગ હોય છે જેને આવેશ કહેવાય, અપમાન થાય ને ત્યારે પણ એનો એક વેગ હોય છે, ક્યારેક હર્ષ થઈ જાય ને ત્યારે પણ એનો એક વેગ હોય છે. પણ એ બધા ભાવોમાં સાધુ હંમેશા ધીરજવાળો હોય, સ્થિર હોય. દુઃખ પડે, દુઃખ પડે ક્યારે મુરઝાય નહીં અને સુખ પડે ક્યારે આમ બહુ હરખાઈ ના જાય એનું નામ સંત છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેતલપુર જતા હતા અને રસ્તા વચ્ચે કારેલી ગામ આવ્યું. ખરાબદાસ નામનો બાવો હતો, પોતાના ચેલાઓને લઈ અને કીધું કે આ સાધુઓને પકડી લો. બંને સંતોને પકડીને લઈ ગયો, એક ઓરડામાં પૂરી દીધા અને પોતે છરો ઘસવા બેઠો. સ્વામી નારાયણ કી બાબુડી આજ તો મારા હાથમાં આવી છે ને, આજે તેના નાક અને કાન કાપી નાખવા છે. આજે તો નાક કાન કાપી નાખવા છે, આજે સ્વામિનારાયણની બાબુડીના નાક ને કાન કાપી નાખવા છે. આમ કરીને છરો ઘસે છે. એ જે ખરાબદાસ બાવો હતો એ આવું જ્યારે બોલતો ત્યાં નજીકની અંદરથી એ સમયે રાઘવજી જતની એક સ્ત્રી એ આ સાંભળી ગઈ અને એને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના સંતોને આપ ગામના બાવાએ, આપણા ગામના બાવાએ પૂરી દીધા છે. એ સ્ત્રીએ જઈને પોતાના પતિ રાઘવજીને કીધું, રાઘવજી જત ત્યાં જાય છે, બાવાને મારે છે અને સંતોને છોડાવે છે, પણ જ્યારે એ રાઘવજી જતના આવતા પહેલાં જ્યારે ઓલો બાવો એવું બોલે છે કે નાકકાન કાપી નાખું, નાકકાન કાપી નાખું, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, સ્વામી આપણે આ ગામમાં ક્યાં આવ્યા? મુક્તાનંદ સ્વામીને કહે, આ બાવાએ આપણને પકડ્યા ને આપણા નાકકાન કાપી નાખશે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે, સ્વામી નાકકાન જન્મો જન્મથી કેટલાય દેહના સંબંધીઓ માટે કપાવ્યા છે, આ જન્મે સ્વામિનારાયણ માટે નાકકાન કપાય છે, આપણા બહુ મોટા ભાગ્ય છે. અને ધીરજ કહેવાય, દુઃખમાં ધીરજ. ભક્ત ચિંતામણીનું પ્રકરણ છે, મુક્તાનંદ સ્વામી ચાલ્યા જાય છે, જંગલની વાટ પકડે છે, જંગલની વાટને વચ્ચે નદી વહે છે,
એ નદી વહે છે અને સ્વામીને આ બાજુ ઉપર અંધારું પડવા આવ્યું છે, જો આ બાજુ સ્વામી રોકાય તો આ બાજુ વાઘ અને સિંહ ખાઈ જાય એવી પરિસ્થિતિ છે. વાઘ અને સિંહના અવાજો આવે છે, એની ગર્જનાઓ થાય છે, ત્યારે સ્વામીએ સ્વામીનો કંઠ સુકાયો છે અને સ્વામીને ત્યાં તરસ બહુ લાગી છે, નદીનું પાણી પીવાય એવું નથી. અને ત્યારે સ્વામી એવો વિચાર કરે છે, આ સંકટનો સમય છે, પણ નિષ્કુળન સ્વામી લખ્યું, સ્વામીને તો બહુ આનંદ હતો. આનંદ એનો હતો કે મારું શું જવાનું છે, ભગવાનની જે ઈચ્છા હશે એ થશે, પ્રાણ છૂટશે તો ભલે છૂટે. આને ધીરજ કહેવાય, આને ધીરજ કહેવાય. અખંડાનંદ સ્વામીને ચાર સિંહ સામા મળ્યા અને ચાર સિંહ સામા મળે અને સ્વામી અડગ એની સામે ચાલ્યા જાય એને ધીરજ કહેવાય. સુખ દુઃખ આદિ પ્રસંગોની અંદર હંમેશા ધૈર્યવાળા રહે એ સાચા સાધુ છે. ધીરજ એ તો એટલું મોટી શોભા સાધુને આપે. એક વસ્તુ બહુ જરૂરી છે ભગવાનના ભક્ત માટે, કોઈ પણ ઘટના ઘટી જાય, કોઈ પણ ઘટના, આ લોક છે, આ સંસાર છે, આ કળિયુગ છે, આજનો યુગ બહુ ફાસ્ટ છે, ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિઓ સર્જાઈ શકે એવું છે, પરંતુ ભગવાનનો ભક્ત હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર થઈને રહે, ધીરજવાળો થાય, થોડું વિચારે, તરત કોઈ આવેગમાં ને આવેશમાં ના આવે, અતિશય સુખ આવે ત્યારે પણ ઊભો રહી જાય, સુખ આવે એટલે તરત હરખાઈ ન જવું, દુઃખ આવે એટલે તરત સોકાઈમાં ન થઈ જવું, થોડી વાર ઊભા રહો, થોડી વાર વિચારો, કંઈક મહારાજનું કરતાપણું એમાં સ્વીકારો, કંઈક સત્સંગના બે શબ્દને વિચારો તો તરત ધીરજ રહેશે, જેના કારણે ક્યારેય પણ અયોગ્ય નિર્ણય ન લેવાય. ભગવાનના સંતો ધીરજરૂપી આભૂષણને ધારણ કરીને અતિ શોભે છે. જેની વાણી ઇત્યાદિ કર્મ ઇન્દ્રિયોને ક્ષોત્રાદિ જ્ઞાન ઇન્દ્રિયોની ચંચળતા હોતી નથી, જેની અંદર કર્મ ઇન્દ્રિયો હાથ પગ વાણી આ બધી ઇન્દ્રિયો જે કર્મ ઇન્દ્રિયો છે એમાં ચંચળતા નથી હોતી, સાધુના હાથ અને પગ આદિ કર્મ ઇન્દ્રિયો સ્થિર હોય, ચંચળ ન હોય. બુદ્ધનો એક શિષ્ય ભગવાન બુદ્ધ પાસે ઉપદેશ લેવા માટે બેઠો અને થોડી વાર થઈને ભગવાન બુદ્ધ કે તું મારા ઉપદેશને લાયક નથી. ઓલો શિષ્ય કે ગુરુ મહારાજ હું તો તમારી વાતને ખૂબ સરસ રીતે સાંભળું છું, શા માટે તમે આમ કહો છો? ત્યારે બુદ્ધ ભગવાન કે તારા પગનો અંગૂઠો હલે છે. મારો પગનો અંગૂઠો હલે છે પરંતુ હું તમારી વાત તો કાનથી સાંભળું જ છું. ત્યારે બુદ્ધ ભગવાન એમ કહે છે કે તારા પગની અંગૂઠાની ચંચળતા તે હજુ નથી ટાળી, તને હજુ તારા પગના અંગૂઠા ઉપર કંટ્રોલ નથી, ત્યાં સુધી તને મારો ઉપદેશ છે તારા હૃદયમાં સ્થિરતાને નહીં પામે. માટે સૌ પ્રથમ તું તારી કર્મ ઇન્દ્રિયોને સ્થિર કર અને પછી મારા ઉપદેશને ગ્રહણ કર. સાધુ હંમેશા કર્મ ઇન્દ્રિયો પણ સાધુની ચંચળ ન હોય, એના હાથ પગ અલ્યા ન કરતા હોય, એ જે આસનમાં બેઠા હોય એ ધારે, એને જે યોગ્ય લાગે એટલો સમય જ એના કર્મ ઇન્દ્રિયો પર એનો સંપૂર્ણ કંટ્રોલ હોય. સાધુ થાવું, સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જે સાચો સાધુ થયો છે, જેની અંદર સાધુતા ભરપૂર છે, એવા મહાપુરુષો કે એવો સંત જેની અંદર જાજી સાધુતા પડી છે, જાજા સાધુના સદગુણો પડ્યા છે, એના મૂલ એને પડે પડે ચૂકવવા પડ્યા હોય છે. નિષ્કુળાનંદ સ્વામી કે રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. સાચા સાધુ થવા માટે હાથ અને પગની આંગળી પણ જે સમયે નથી હલાવવાની ત્યાં ન જ હલવી જોઈએ. આટલું સાચા સાધુની અંદર કેટલો વિચારવાન હોય, કેટલો વિચક્ષણ હોય, કેટલો સજાગ હોય, ત્યારે કર્મ ઇન્દ્રિયો પર કંટ્રોલ થઈ શકે. સાધુની કર્મ ઇન્દ્રિયો ચંચળ ન હોય અને જ્ઞાન ઇન્દ્રિયો પણ ચંચળ ન હોય. સાધુની આંખો આમ ચકડ વકડ બધી બાજુ પર ગોળ ફરતી હોય એ સાચો સાધુ ન હોય. સાધુના ધનુષ દ્રષ્ટિ હોય, સાધુને જેટલું જરૂર હોય એટલું જ જોતો હોય, એની દ્રષ્ટિની અંદર એને આખી દુનિયાની પૃથ્વીના પટળ ઉપર ફેરવી દો, આખી દુનિયામાં ફેરવી દો, પણ સાધુ હંમેશા આંધળો હોય, જાણે કંઈ જોયું જ નથી.
જાણે કાંઈ હતું જ નહીં, જાણે ક્યાંય ગયો જ નહોતો, એ જ સાચો સાધુ છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય પ્રકરણના 22માં વચનાવદમાં કહે છે, નરનારાયણનો ઉત્સવ થયો. મહારાજ કે અમે જ્યારે એ ઉત્સવ થયો પછી તો અમે ગણેશ દોડકાની રાનોમાં જતા રહ્યા, પછી ન્યા જઈને ઉદાસ થઈ ગયા, બધું ભૂલી ગયા. ઉત્સવ થયો નહોતો, કંઈ ચોરાશી કરી નહોતી, આવું કરી મૂક્યું. એ સાધુનું લક્ષણ છે. સાધુ આખી પૃથ્વી પર વિચરણ કરતો હોય, પરંતુ એની નજરની અંદર મહારાજ અને મહારાજના સિદ્ધાંતો, મહારાજની મૂર્તિ આ સિવાય કાંઈ ના હોય, એ સાચો સાધુ છે. જેના કાનની અંદર ભગવાનની વાતો સિવાય ને ભગવાનની કથા સિવાયનું બીજું કાંઈ ન હોય, એ સાચો સાધુ છે. જેની જ્ઞાનેન્દ્રિયો, જેની જીભ ઉપર ભગવાનના પ્રસાદ સિવાય બીજું કાંઈ ન હોય, એ સાચો સાધુ છે. જેને ભગવાનની વાતો કરવા સિવાયનું બીજું વ્યસન ન હોય, એ સાચો સાધુ છે. એટલે કે ઇન્દ્રિયોની ચંચળતા એ રહિત હોય. એને જે નથી સાંભળવા જેવું એવું વાગતું હોય, એ ભગવાનનો સાચો એકાંતિક ભક્ત કે સાધુ, એના કાન ખેંચાય નહીં, એને ખબર પડી જાય કે આ મારા કામનું નથી. આંખની સામે એવું દ્રશ્ય આવે અને ખબર પડી જાય મારા કામનું નથી, તરત એની આંખો ઢળી પડે, એ સાચો સાધુ છે. એની અંદર જ્ઞાન ઇન્દ્રિયોની ચંચળતા નથી હોતી. બીજું, ચંચળતા ન હોય એટલે એક તો એ પણ ખરું અને બીજું એવું પણ ખરું કે એને ક્યારેય પણ કશું જાણવાની બહુ ઈચ્છા ના હોય. ભગવાન સંબંધી જાણવાની ઈચ્છા રાખે, પણ કોઈ વાત એવી હોય કે એનું અજ્ઞાન જ સારું હોય આપણા માટે, એ જાણવું આપણા માટે સારું જ ના હોય, તો એની એવી ચંચળતા ના હોય કે મને કેમ ના જણાવ્યું. જ્યાં સુધી એવી ઈચ્છા રહે છે કે આ વાત એ જાણે છે તો મને કેમ નથી જણાવી, કેટલું અજ્ઞાન આપણા માટે સારું હોય. સાધુ એવો ન હોય કે એને જે જણાવવામાં ન આવ્યું હોય, એવું હોય કે આજે 10 સંત હોય કે 10 ભક્ત હોય સત્સંગની અંદર, કોઈક વાત એવી હોય કે 4ને જ જણાવવા જેવી હોય, બાકીના 6 માટે કામની જ નથી. એની માટે એનું અજ્ઞાન રાખવું એ જ એના માટે કામનું છે. એને અજ્ઞાન રહેશે તો એ સુખેથી ભગવાન ભજશે, પણ ઓલા 6 એવું વિચારે કે ઓલા 4ને ખબર છે ને આપણને કેમ નથી કીધું, આપણે 12ના છીએ, હાલો જાણી લઈએ ગમે ત્યાંથી, અને છછુંદરની જેમ એને ગોતવા બેસે, એને ચંચળતા કહેવાય. ક્યારેય પણ ભગવાનના, એને એકાંતિક ભક્ત થવું છે, એને એક જ લક્ષ્ય બંધાવવું જોઈએ, પુરુષોત્તમ નારાયણ સિવાય કાંઈ નહીં. જાણવું છે, હા જાણો, પુરુષોત્તમ નારાયણની વાતો જાણો. નિષ્કુળાનંદ સ્વામીએ કાન ધર્યો ખરો, પણ ક્યાં ધર્યો? અક્ષર ઓરડીમાં ગોપાળાનંદ સ્વામી સાથે મહારાજ વાતો કરતા હતા ને ત્યાં કાન ધર્યો. કોઈના દોષ જાણવા કે સત્સંગના વ્યવહારોની વાતોને જાણવા માટે ક્યારેય કોઈ ભગવાનના મહાપુરુષોએ કાન નથી ધર્યું. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ જાણવા કાન ધર્યો છે. એ કાનની ચંચળતા એક દ્રષ્ટિએ જોવો તો ગણાય, પરંતુ એ સાચી છે, કારણ કે એની અંદર અનેક જીવાત્માઓનું હિત રહેલું છે. એટલે મહાપુરુષોના જીવનથી શીખવું જોઈએ. ભગવાનના સંત અને ભગવાનના એકાંતિક ભક્ત જેને થાવું હોય, એને ઇન્દ્રિયોની ચંચળતાને ટાળવી. મન સદા ક્ષોભ રહિત અર્થાત શાંત રહેતું હોય છે, એનું મન સદાય શાંત હોય, ક્ષોભવાળું ના હોય, બહુ શાંત હોય. કારણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ. જે પોતે શાંત હોય એ બીજાને શાંત કરે, જે પોતે શાંત જ ના હોય એ બીજાને શાંત કેવી રીતે કરે? બીજા મનુષ્યોને તેના ધર્મરૂપ સદાચાર સમજાવવામાં તેઓ અતિશય નિપુણ હોય છે. બીજાને એના ધર્મોને સમજાવવામાં બહુ નિપુણ હોય, એટલા પ્રેમથી બીજાને ધર્મો સમજાવે કે બીજાને ખ્યાલ પણ આવે ને ધર્મોને પાડી પણ શકે. સંશય હરતા ને કલ્યાણ કરતા વળી વેદ પુરાણ ના વેતા કોમળવાણી વાચાળ વિશેષ એવા સંતાને નામો શેષ. સંશય હરતા એવા હોય, બીજાને એના ધર્મોને સમજાવે, શાસ્ત્રના વેત્તા હોય, વેદ પુરાણના વેત્તા હોય, એની વાણી અતિ કોમળ હોય, વાત કરતા હોય, વાતનો એનો કરવાનો ધર્મ સ્થાપવા માટે વાત કરતા હોય, અધર્મના ઉચ્છેદ માટે વાત કરતા હોય, એટલે વજ્રની જેમ આપણા જીવમાં રહેલા અજ્ઞાનને કાપતા હોય, પરંતુ એટલા કોમળ હોય, એટલા કોમળ હોય, એટલા કોમળ હોય કે એનો વજ્ર જેવો શબ્દ પણ આપણા હૃદયની અંદર આપણને માખણ જેવો લાગે. હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને કાપવા માટે વજ્ર જેવા થાય, છતાંય પણ આપણું હિત ઈચ્છીને આપણને વ્હાલ આપવામાં
અતિ માખણ જેવું કોમળ હૃદય રાખી એના શબ્દોની અંદર જેને માખણ ઝરતું હોય એવા ભગવાનના સાધુ હોય, બીજા મનુષ્યને સમજાવવામાં અતિશય નિપુણ હોય, સાધુ પુરુષો સ્વસ્વરૂપમાં દ્રઢ નિષ્ઠાવાળા હોય, પરમ અનુપમ આત્મનિષ્ઠાને પામ્યા હોય છે એમને ભગવાનની સેવામાં અધિક ભાવ હોય છે. ભગવાનના સંતો પોતાનું સ્વરૂપ આત્મા એમાં બહુ નિષ્ઠા હોય. સાધુ ક્યારેય પોતાને દેહરૂપ ન માને. સાચો સાધુ છે એ પોતાને આત્મારૂપ જાણે છે, આત્મરૂપ થઈને વર્તે છે, ભગવાનનો એકાંતિક ભક્ત છે એ આત્મારૂપે વર્તે છે, દેહરૂપે નથી વર્તતો. એને ભગવાનની સેવામાં બહુ પ્રેમ હોય, બધી જ જાતના જીવ પ્રાણીઓ ઉપર યથાયોગ્ય ઉપકાર કરે છે, બધાય જીવ પ્રાણી માત્ર ઉપર બહુ ઉપકાર કરે. કોઈ પણ જીવ એની પાસે આવે એનું સારું કેમ થાય એ જ સતત ચિંતવન કરે, કોઈને કોઈ પણ પ્રકારનો ભય કરાવતા કે આપતા નથી, કોઈને ક્યારેય ભય ન આપે, કોઈ સાધુથી ક્યારેય બીવે નહીં. સાધુ એવા હોય, હા બીવે ખરા, પણ ક્યારે બીવે? કપટી હોય ને એ સાચા સાધુથી બીવે, કારણ કે એને ખબર છે કે મારું કપટ છે એ સંતને ખબર છે, અથવા તો સંત જાણશે તો મારું શું થશે આવું વિચારે, એટલે બીક લાગે. પરંતુ સંતની બીજાને બીજી રીતે ક્યારેય પણ એવું ક્રૂર સ્વરૂપ સાધુનું ન હોય કે કોઈ એનાથી બીવે એવા ન હોય, બધી જ જાતના જીવ પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરે. અરે શ્રીજી મહારાજે તો સંતોને એક વખત ઘૂંઘટા વર્તમાન કરેલું, એટલે આમ ઘૂંઘટો કાઢવાનો, અને સંતોને એ પ્રકરણ તો બહુ લાંબા સમય સુધી ચાલ્યું. એમાં હળવદ ગામમાં સંતો હતા અને આ ઘૂંઘટા પ્રકરણ ચાલતું હતું, અને એની અંદર મહારાજે સંતોને કીધેલું કે તમારે દિવસે ગામમાં વાતો કરવી અને રાત્રે તમારે સીમમાં જતું રહેવું, એટલે દૂર જતું રહેવું કે ગામના કૂતરાનો કે શિયાળિયાનો એ અવાજ સંભળાવો ના જોઈએ તમને. એટલે સંતો રાત્રે સીમમાં જતા રહેતા. પછી મહારાજે વર્તમાન ફેરવ્યું ને સંતોને કે તમારે એક એક જીવને કંઠી બાંધવાની અને કંઠી બાંધીને પછી જમવાનું. સંતો કે મહારાજ ગામમાંય કોઈ નથી ઘૂસવા દેતા, કેટલાક ગામમાં તો અમે જઈએ ત્યાંથી લાકડીઓ લઈને મારે છે, હવે તમે કંઠીઓ બાંધવાનું પછી જમવાનું, અમે જમવાનો મેળ કેટલા દી પડીએ તો કહો, અમને ધામમાં મોકલી દેવા જ મારા લઈ જવા જ વહેલા. મહારાજ કે જો તમને કોઈ માણસ ના મળે ને તો ઢોરને બાંધજો હાલો ને. અરે મારા ઢોરે આવવા જોઈએ ને હાથમાં, લોકોના ઘેર જઈએ તો ફરજામાં બાંધેલા ઢોર હાથમાં આવે, કંઈ રખડતા થોડા ઢોર મળી જાય. તો મહારાજ કે એક કામ કરજો, તમે છે ને તમને આખો દિવસ તમારે મહેનત કરવાની અને તમને કોઈ મનુષ્ય ન મળે તો પછી તમારે ઝાડવાને પકડવાનું, તમે સીમાડામાં તો રોજ છો ને, એક ઝાડવું પકડવાનું અને ઝાડવાને કહેવાનું ઊભા ઊભા, હે ઝાડ ગયા જન્મમાં તે કેટલી વખત કેવા ભૂંડા કર્મો કર્યા છે, મનુષ્યનો જન્મ આવ્યો હશે ત્યારે તામસી કર્મો કર્યા છે એટલે તારે વૃક્ષનું શરીર આવ્યું છે, લે સ્વામી એન્ડ ભગવાનના સરને જા, એમ કરીને એને પાણી છાંટવાનું, પાણી મૂકવાનું અને એને વર્તમાન ધરાવવાના, અને પછી એ ઝાડ નીચે બેહીને સ્વામી એન્ડ ભજન કરવાનું એટલે એ તમે એને વર્તમાન ધરાયા કહેવાય. ભગવાનના સંતોએ ઝાડવાઓને પણ વર્તમાન ધરાવ્યા છે. કદાચ આપણે પણ એમાંના કોઈક હોઈશું, ક્યાંક ઝાડ રૂપે ઊભા હોઈશું ને ક્યાંક કીડી મકોડા રૂપે હોઈશું ને ક્યાંક માછલા રૂપે હોઈશું. આવું ને આવું કોઈ ને કોઈ રીતે મોટા પુરુષોના યોગમાં આવ્યા છે ને ત્યારે આ સત્સંગમાં બેઠા છે. કોઈ ને કોઈ જગ્યાએ આપણને યોગ થઈ ગયો છે ભગવાનના મહાપુરુષોનો, એના કારણે આ સત્સંગમાં છીએ. આ વખતે આપણને આવી સમજણવાળી વાતો મળે છે, ભગવાનની કૃપા આપણી ઉપર અત્યંત છે. હવે બસ છેલ્લો જન્મ થાય, એકાંતિક ભક્ત થવાય એવી મહેનત કરી લેવાની છે. બધી જ જાતના જીવ પ્રાણી માત્ર ઉપર યથાયોગ્ય ઉપકાર કરે, કોઈને કોઈ પણ પ્રકારનો ભય કરાવતા કે આપતા નથી, જેને કોઈ પણ પદાર્થની અપેક્ષા હોતી નથી. સાધુને કોઈ પદાર્થની અપેક્ષા ના હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે ઇન્દ્રિયારામને રાજી કરવા હોય ને તો કાંઈ પદાર્થ આપો એટલે રાજી થઈ જાય, ઇન્દ્રિયારામને રાજી કરો તો કોઈ પદાર્થ આપો એટલે રાજી, ઇન્દ્રિયારામ હોય અને સારું ખાવાનું આપો એટલે રાજી થઈ જાય. પણ આત્મારામ હોય, મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી જેવાને રાજી કરવા હોય, એ કાંઈ કશું ખવડાય રાજી ના થાય. એને તમે લાડવાની રસોઈ દો તો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી રાજી ન થાય. લાડવાથી રાજી થાય, એને રાજી કરવામાં કાંઈ માલ હોય નહીં.
પદાર્થથી રાજી થાય એને રાજી કરવામાં કાંઈ માલ હોય નહીં. હા, તમે આઈપેડ આપો એટલે મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી રાજી થાય. તમે સારો આઈફોન આપો તો મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી જેવા હોય એ રાજી થાય. તમે સારામાં સારું કોઈ સાધન લાઈન મૂકી દો એની આગળ તો મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી જેવા રાજી ન થાય. સાધનથી રાજી થાય એ ક્યારેય મોટો ન હોય. પદાર્થથી રાજી થાય એ ક્યારેય પણ ભગવાનના સાક્ષાત્કારવાળો ન હોય. હા, તમે પદાર્થ આપ્યું ચોક્કસ રાજીપો થાય, પણ એ રાજીપો એવો તો ન જ થાય કે જેટલો તમારું આધ્યાત્મિક જીવન જોઈને તમને ભગવાનમાં હેત જોઈને જે રાજીપો સંતને થાય એવો રાજીપો ક્યારેય પદાર્થે કરી ન થાય. પદાર્થે કરીને જે રાજી થતો હોય એને રાજી કરવાથી કશો જ ફાયદો થતો નથી. એને રાજી કરવા માટે કોઈ મહેનત કરવી જ ન જોઈએ. જે પદાર્થે કરીને રાજી થાય છે એને રાજી કરવા કોઈ મહેનત ના કરવી જોઈએ. ભગવાનના સાધુ અનપેક્ષિત હોય, એને કશાની જરૂર ના હોય. જેની પાસે મૂર્તિ છે, ત્રણે લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં, એમ રાજી ના થાય. હા, સત્સંગને અર્થે જરૂરી હોય એવા પદાર્થો જરૂરી છે. આજે કેમેરો હોય તો જ કથા ઘેર ઘેર પહોંચે, ઇન્ટરનેટ હોય તો જ ઘેર ઘેર પહોંચે. તો કેમેરાની કોઈ સેવા કરી હોય, કોઈ કંઈક બીજી સેવા કરી હોય તો ભગવાનના સંત ભક્ત રાજી ચોક્કસ થાય કે બહુ સારું કાર્ય કર્યું. પણ એને પોતાને પર્સનલ ઉપયોગમાં કોઈ સાધન હોય અને એવું સાધન કે એવા પદાર્થ એની સાધુને અપેક્ષા ન હોય, સત્સંગ માટે જે જરૂરી હોય એ ચોક્કસ રાખતા હોય, પણ પોતાનું કરીને એને કોઈ ઈચ્છા ન હોય, તે ક્યારેય પણ વ્યસન મા ક્યારેય પણ દ્યુત જુગાર એ સાધુ ક્યારેય રમે નહીં. વ્યસન માત્રથી હંમેશા રહિત જ હોય. તેઓ શ્રદ્ધાવાન અને સ્વભાવે ઉદાર હોય છે. શ્રદ્ધાવાન હોય અને સ્વભાવથી બહુ ઉદાર હોય સાધુ. તપ કરવામાં નિષ્ઠાવાળા હોય છે. કોઈ પણ પ્રકારના પાપ કર્મથી તેઓ રહિત રહે છે, અર્થાત તેઓ નિષ્પાપ હોય છે. સાધુ છે ને પાપ કરવાથી બહુ બીવે, બહુ જ બીવે. ભગવાનના ભક્ત, આ સાધુ શબ્દ આવે ને એટલે એકાંતિક ભક્ત સમજી લેવા કે અહીં સાધુ માટે છે એટલે હું સાધુ સાધુ કર્યા કરું છું. પરંતુ એકાંતિક જેને થાવું છે બધાને આ લક્ષણો કેળવવાના છે. પાપ કરવાથી બીવું, અતિશય બીવું, પાપ કરવાથી બહુ બીવું, કે આપણાથી આંખથી કાનથી નાકથી જીભથી પાપ ન થાય. પાપ શું છે? ગરડા અંત્યનું 17મું, ભગવાન સિવાયની બીજી ઈચ્છા, એ જ ભગવાનના ભક્ત માટે પાપ છે. આંખથી ભગવાન સિવાયની કઈ કઈ જોવાની ઈચ્છા થાય છે? ભગવાનના સંતો ભક્તો અને આ સત્સંગનું કંઈક અગત્યનું કોઈ સાહિત્ય એ સિવાય જોવાનું, વાંચવાનું, સાંભળવાનું શું શું ઈચ્છા થાય છે, બધું પાપ છે આપણા માટે. સાધુઓ નિષ્પાપ હોય. સાધુ પુરુષો ગ્રામ્ય કથા અને લૌકિક ગ્રામ્ય વાર્તાઓ કરતા નથી. ક્યારેય પણ ભગવાનના સાધુ ગામની વાતો બહુ કરે નહીં. ત્યક્ત ગ્રામ્ય કથા વાર્તા સશાસ્ત્ર વ્યસનાશ તથા. ગ્રામ્ય કથા વાર્તા એની માટે ત્યાજ્ય હોય. ગ્રામ્ય કથા વાર્તા એટલે ભગવાન સિવાયની બીજી વાતો, એ ભગવાનના સાધુ ક્યારેય ન કરે, હંમેશા તેનાથી રહિત રહે છે. પણ તેઓ સત્શાસ્ત્રના વ્યસની હોય છે. ગ્રામ્ય કથા વાર્તાના તજવાવાળા અને સત્શાસ્ત્રના વ્યસની હોય. એના વાંચન, પ્રવચન અને ચિંતનમાં નિરંતર તત્પર રહેતા હોય. સત્શાસ્ત્રનું વાંચન કરવું, એનું ચિંતન કરવું અને એનું પ્રવચન કરવું, એમાં જ સાધુ હંમેશા મસ્ત હોય. ગામની કથા વાર્તાઓ કરી, હવે કોઈ મુમુક્ષુ ભગવાનના સાધુ પાસે ગયો, ગુજરાત સમાચારને સંદેશમાં શું આવે છે એ તો એને ખબર જ હોય. આખી દુનિયાની અંદર કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે તો એને ખબર જ હોય. ક્યાં શું ધમાલ થઈને ક્યાં કેટલું એ થયું તો એને ખબર જ હોય. હવે સાધુ પાસે જઈને પણ એ જ જ્ઞાન જો સાધુ પાસેથી મેળવવાનું હોય તો સાધુરૂપ પાત્રને પૃથ્વી ઉપર શ્રીજી મહારાજે જેના માટે સર્જ્યા છે એ કાર્ય ન થયું. ભગવાને સાધુને જીવને ભગવાનમાં જોડવા માટે સર્જ્યા છે. એટલે સાધુને જ્યારે સત્શાસ્ત્રનું વ્યસન હોય તો જ એ સાધુ પાસે કોઈ આવે તો એ ભગવાનની વાતો કરી શકશે. સાધુને જો સત્શાસ્ત્રનું ચિંતન મનન નહીં હોય, જો સાધુને સત્શાસ્ત્રમાં પ્રીતિ નહીં હોય અને એને જો ગામની વાતો કરવામાં રુચિ હશે તો એની આજુબાજુમાં બેઠેલા મુમુક્ષુઓને પણ એ ગામની કથા વાર્તામાં ચડાવી દેશે, ગામની વાતોમાં ચડાવી દેશે.
રામકથા બંધ થઈ જશે અને ગામકથા ચાલુ થઈ જશે એવું થઈ જાય. સત્સંગની અંદર ઘણીક વખત જે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીએ કીધું ને, આથી કરોડગના મંદિર થશે ને આથી કરોડગનો સત્સંગ થશે, આ વાતોના કથા નહીં થાય એવી દશા જે થતી જાય છે, ત્યારે કોઈક મીઠી વીરડીઓ પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સંતો આ પૃથ્વી પર જ્યાં જ્યાં છે એવા સદગુરુઓ, ત્યાં એવી મીઠી વીરડીઓ હજુ પણ વહી રહી છે કે જેની અંદર મુમુક્ષુઓ એવા સદગુરુઓના હાથે તૈયાર થયેલા સાધુઓ દ્વારા આજે કથા વાર્તાનું પોષણ મેળવી રહ્યા છે. નહીં તો જ્યાં જુઓ ત્યાં સોનાનું આ કરવું છે, ચાંદીનું આ કરવું છે, મોટું આ કરવું છે, આટલા એકરમાં આ કરવું છે, આની પાછળ જ આજે સત્સંગ દોડી રહ્યો છે. એ જ સત્સંગ થઈ ગયો છે. સત્સંગનું સ્વરૂપ આજે વ્યવહાર એ જ સત્સંગનું સ્વરૂપ થતું જાય છે. એની વચ્ચે ભાગ્યશાળી છે કે જે લોયાધામ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદથી આ નિત્ય સવાર સાંજની કથાઓ સાંભળવાવાળા ભક્તો છે. ત્યાં ધન્યવાદ છે આ પૃથ્વી ઉપર એવા મોટા મોટા સંતો જે જે સ્થાનમાં બેઠેલા છે એ સ્થાનોમાંથી રોજ લાઈવ કથાઓ કરે છે, અનેક મુમુક્ષુઓને કથા વાર્તાનું પોષણ એના દ્વારા મળે છે. એવા સંતોના ચરણોમાં આપણને કરોડો કરોડો વંદન કરવાની ઈચ્છા થાય, કારણ કે શાસ્ત્ર સાધુની પાસે મોટા બિલ્ડિંગો નથી ઇચ્છતું. શાસ્ત્ર કે શ્રીજી મહારાજ સાધુની પાસે સોનાના શિખરો નથી ઇચ્છતા. શાસ્ત્ર અને શ્રીજી મહારાજ સાધુની પાસે મોટા આલિશાન આરસના કે લાલ પથ્થરના કે કોઈ લીલા પથ્થરના મંદિરો નથી ઇચ્છતા. એ તો એક વ્યવહાર છે સ્વામી, કે કારખાના તો એક કરીએ ને બીજા બે થાય, કારખાના કોઈ દી ખૂટે એવા નથી. હા, સ્થાન ચોક્કસ જોઈએ, સ્થાન વિના સ્વામી કે પ્રભુ કેમ ભજાવવા. આ એક આ લોયાધામ મંદિર છે તો આપણે અહીં કથા વાર્તા કરી શકીએ છીએ, તો અહીં સંતો રહી શક્યા છે, તો અહીં ઘનશ્યામ મહારાજ છે, તો તમારા જેવા ભક્તો અહીં આવે છે, લાઈવ કથા સાંભળે છે. સ્થાન જોઈએ, પણ સ્થાનનું સ્થાન ઉપર વજન થઈ જાય. સ્થાન એ તો કાર્ય છે, કારણ તો કથા વાર્તા છે. સ્થાન તો કાર્ય છે ખાલી, કાર્ય ઉપર વજન થઈ જાય અને કથા વાર્તા ગૌણ થઈ જાય તો ઉજ્જળ થઈ જાય. એક દિવસ કદાચ સોનાના શિખરો ચડી ગયા હોય, પણ ત્યાં એક દિવસ એવી દશા થાય, એવી દશા થાય કે કબૂતર બેઠેલા હોય, એવી દશાઓ બહુ છે સત્સંગમાં. માટે સાધુ સત્શાસ્ત્રના વાંચનવાળા હોવા જોઈએ અને ચિંતનવાળા હોવા જોઈએ. સાધુ હંમેશા ચિંતનવાળો હોય. એક શાસ્ત્રનું આ વાક્ય છે ને, આ શબ્દ છે, આ શબ્દ અહીં આવો કેમ લખ્યો છે, એ શાસ્ત્રના લખવાવાળા લેખક, એ શાસ્ત્રને લખવાવાળાને કરવાવાળા જે મોટા પુરુષો, એનો અભિપ્રાય શ્રુ છે, એની સંશોધન કરવાવાળો હોય એને સાધુ કહેવાય. એકાંતિક ભક્ત એ જ હોય કે શાસ્ત્રનું વચન વાંચ્યું પછી એનું ચિંતન મનન કરે. એને ગામની વાતો કરવાનો ટાઈમ જ ક્યારે મળે? વચનામૃતમાં મહારાજે અહીં આમ કીધું છે તો અહીં આવું કેમ કીધું છે? એક એક વખત ભરતજીને એમ કીધું કે પૂર્વજન્મના પૂર્વજન્મનો સંસ્કાર જાણવો, ને એક વખત કીધું એનું પ્રારબ્ધ જાણવું, એક વખત કીધું એની ભગવાનની ઈચ્છા જાણવી, આવું ત્રણ વખત આવું અલગ અલગ કીધું છે. આવું કેમ કીધું હશે? ક્યાં કારણથી આવું ચિંતન કરતો હોય, આવું ચિંતન કરે એનું નામ સાધુ છે. શાસ્ત્રોના રહસ્યોને વિચાર્યા કરે એનું નામ સાધુ છે. એવું હંમેશને માટે સાધુ કરતો હોય, સત્શાસ્ત્રનો વ્યસની હોય. માઈક પંચ વિષયની તેમને કેવા હોય? સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનો ધરે, એવે ગુણે મોટા જે મુનિસ, એવા સંતને નામો હો શીશ. ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ. એવા સંતને હું વંદન કરું છું કે જે સંત સદાય સ્મરણ અને ભજન કરતા હોય, એવા સાધુને હું વંદન કરું છું. માઈક પંચ વિષયની તેમને આસક્તિ હોતી નથી, તેઓ આસ્તિક બુદ્ધિવાળા હોય છે, સદાય આસ્તિક બુદ્ધિવાળા. આસ્તિક એટલે કે ભગવાનના ભગવાનની પ્રતિમાઓને વિશે ભગવદ્ ભાવ, કા ભગવાન જ છે એ આસ્તિકપણું છે. શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ જ હોય એ આસ્તિકપણું છે. ક્યારેય ભગવાનનો સાધુ એમ ના કે શાસ્ત્રમાં આ ખોટું લખ્યું છે, આમ નથી આમ છે, શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ બરાબર લખ્યું છે, એવો આસ્તિક ભાવવાળો હોય, જેવું શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે વર્તવાવાળો હોય, એવી આસ્તિક બુદ્ધિ હોય. સત્ય અને અસત્યનો સર્વે વિવેક હોય છે, સાચા અને ખોટાનો એની પાસે વિવેક હોય. દારૂ અને માંસ આદિનો સંસર્ગ રાખતા નથી, દારૂ ને માંસ એ તો સાધુ પાસે આવે જ નહીં. નિર્વ્યસનીપણાના દ્રઢ વ્રતને પાળે છે. હવે તમને થાય કે સાધુના લક્ષણોમાં આવું લખવું પડે, લખવું પડે,
ઓલું બધું તો તમને બરાબર લાગે, આગળ જે કીધું સત્શાસ્ત્રનું વ્યસન રાખે, પણ કંઈ શ્રીજી મહારાજને સાધુ માટે આવું લખવું પડે? નિર્વ્યસની હોવા જોઈએ સાધુ, દારૂના પીતા હોય, માંસ ના ખાતા હોય, આ સાધુના લક્ષણો છે ને? આ સંપ્રદાયની અંદર તો આપણે સાચા સાધુ ખોળવા માટે છે, પણ કોઈ મોમોક્ષુના હાથમાં પણ આવ્યા હોય તો પૃથ્વી ઉપર સાચો સાધુ કોઈ હોય તો આવો જ હોય એમ. કારણ કે ઘણી જગ્યાએ તો હોકા અને બીડીયુંવાળા ગુરુઓ હોય અને એવા સાધુઓ હોય, એની પત્રિકામાં પણ એવા તમારે પેલા તેલના યજમાન, ઘીના યજમાન એવા યજમાનો હોય ને એમ, એની પત્રિકામાં હોય હોકા બીડીના યજમાન, ભાંગના યજમાન, ચલમના યજમાન, બોલો, એને સ્ટેજ ઉપર બોલાવીને આરતોરા થાય પાછા, એ સભાની અંદર પછી એ જ ચાલે, ધુમાડાના ગોટે ગોટા નીકળે એ સભામાં. બધાય બહારથી આવેલા મહેમાનો એવા જ હોય, એવા જ બાવાઓ હોય. ત્યાં વ્યાસપીઠ હાની, ત્યાં કથા હાની, આ જ કથા. એટલે એવું હોય અને ચાલી રહ્યું છે જગતમાં, બહુ હાલે છે. આ તો આપણે શ્રીજી મહારાજના આશ્રિત થયા ને આપણને ખબર જ નથી જગત, અને એ જોવા જવા જેવું નથી. પણ કદાચ જોવાય ને તો એટલું ખરું કે જોવાથી આપણને મળ્યોનો મહિમા બહુ સમજાય, બહુ સમજાય, બહુ સમજાય. અરે અંદર જાજુ જોશો ને તોય આપણને મળ્યું છે એનો મહિમા સમજાશે. બહાર ક્યાંય જોવા ના જાવ, અંદર જોવો ને તોય, અંદરે ક્યાંક દ્રષ્ટિ કરીએ ને તોય એમ થાય કે ઓહો આપણને આ કેવું મળ્યું છે, કેવું મળ્યું છે. અને બહાર તો ઓહો કેવા વિષયના વાજા વાગે છે, કહેવાતા હોય ત્યાગીને ક્યાંય પહોંચેલા હોય એવું આખું જગત ચાલી રહ્યું છે. ત્યારે શ્રીજી મહારાજે આદર્શ સાધુઓ ધામમાંથી, અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર 500 પરમહંસોને લઈને આવ્યા, એ પરંપરાને જાગતી રાખવા આજે પણ મુક્ત પુરુષો ધામમાંથી અહીં મોકલે છે. અનેક મુમુક્ષુઓ જેમ ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ગોતે, એમ એવા સત્પુરુષો આ પૃથ્વી ઉપર મુમુક્ષુઓને ખોડી ખોડીને સાધુઓ કરે છે. એને આદર્શ 64 લક્ષણવાળા સાધુ બનાવીને એક દિવસ મુક્ત પદવીને અપાવે અને પામે એવા બનાવે છે. આ બધું જ આજે થઈ રહ્યું છે, શ્રીજી મહારાજનો પ્રતાપ છે. તેઓ કોઈ પણ માણસની ચાડી કરતા નથી, સાધુ આવા હોય મનથી પણ સદા તે અંગે દ્રઢ હોય છે. કોઈ પણ માણસની ચાડી કરતા નથી, તેમજ કોઈની ચોરી કરવાનો બુદ્ધિમાં વિચાર પણ કરે નહીં, કોઈની ખાનગી વાતને બીજા પાસે પ્રસિદ્ધ કરે નહીં. આ તો એક સજ્જનના પણ લક્ષણ છે, કોઈની ચાડી ના કરે. સાધુ કેવા હોય? સુની પાર કા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો શીષ. ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ, એ પણ સાધુના લક્ષણો જ છે. સાધુ કોઈની ચાડી કરવાવાળા ન હોય, એ જોવે એને દયા આવે. કોઈની ચાડી ચુગલી ક્યારેય પણ સાધુ ના કરે, ઓલો આમ કરતો તો, ઓલો આમ કરતો તો, એ સાધુનો સ્વભાવ નથી. હા, હિત માટે, સત્સંગના રક્ષણ માટે. કોઈક સત્સંગની પ્રણાલિકા છે તૂટી જાય અને છિન્ન ભિન્ન થાય તો એના કારણે સત્સંગને બહુ મોટું નુકસાન થાય, તો સાધુને જો ખબર પડે તો એ યોગ્ય જગ્યાએ એનું નિરાકરણ કરે એવા ભગવાનના મોટા પુરુષ આગળ એનું નિવેદન કરી અને એ રોગને સત્સંગમાંથી કઢાવે. પરંતુ એવો ચાડિયો સ્વભાવ ભગવાનના ભક્તોનો ન હોય કે ખોડી ખોડી અને એને જગતની અંદર પ્રસિદ્ધ કરવું, ચાડી ચુગલીવાળો ન હોય, ચોરી કરવાનો બુદ્ધિમાં વિચાર પણ કરે નહીં, કોઈની ચોરી તો ક્યારેય કરે જ નહીં, અને બહુ અગત્યનું કોઈની ખાનગી વાત, ગુહ્ય વાત એને ક્યારેય પ્રકાશ ન કરે. આ તો એક સજ્જને પણ શીખવા જેવું છે, સાધુને તો અવશ્ય એવા લક્ષણ હોવું જ જોઈએ, અને એકાંતિક ભક્ત જેને થાવું છે એને પણ આ લક્ષણ શીખવું. કોઈની ગુહ્ય વાત હોય, ખાનગી વાત હોય, કોઈના ઘરની અંગત વાત છે, કોઈની એવી વાત છે કે જે વાતને તમે પ્રકાશિત કરો તો એની લાજ જાય એવી છે, એ વાતને દાટતા શીખો, એ વાતને છુપાવતા શીખો. પણ ઘણી વખત જીવને એવું ડાપણ હોય ને, મને બધી ખબર છે, મને બધી ખબર છે, મને બધી ખબર છે, હું જાણું છું. ભગવાન રાજી નથી થતા. સાધુનું બહુ મોટું લક્ષણ છે, સોની પાર કા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે. દોષ જાણે
અને દાટી શકે એ જ સાધુ છે. અરે અંગત દોષ, ઓલા સામેના જીવને ખબર પણ ના હોય કે મારા આટલા દોષની આને ખબર છે, આખી જિંદગી એની ભેગા રહે તોય પણ એને ખબર પણ ન પડવા દે કે મને તમારા દોષની ખબર છે, એનો દોષ ટળે એવો ઉપાય ચોક્કસ કરે, એના માટે પ્રાર્થના ભગવાનને ચોક્કસ કરે, એને ભગવાનમાં હેત થાય એવા ઉપાયો ચોક્કસ કરે, પણ એની ફજેતી ના કરે, આનું નામ સાધુ છે. દોષને પી શકે, દોષને દાટી શકે, દોષને ગળી જાય, દોષને જાણવા છતાંય પણ ક્યાંય કોઈને જણાવે નહીં, આવા સાધુ પુરુષો તો સમાજની અંદર પણ ગણાય હોય છે, ગૃહસ્થ આશ્રમમાં પણ ગણાય હોય છે, કરોડો કરોડો એને વંદન છે. આપણી પેટની હોજરી, આપણી સમજણની હોજરી એટલી મોટી રાખીએ કે કોઈના દોષને પી શકીએ, દોષને પી નહીં શકીએ ત્યાં સુધી ક્યારેય પણ મહાન નહીં થઈ શકાય. આપણા દોષને ટાળવાના છે ને બીજાના દોષને પીવાના છે, આનું નામ સાધુ છે. સાધુ પોતાના દોષને ટાળવામાં હંમેશા પ્રયત્નશીલ હોય અને બીજાના દોષને પીવાની અંદર હંમેશા ઉત્સુક હોય, આનંદમાં હોય, બીજાના દોષને પી જાય, બીજાની ગુહ્ય વાત ખાનગી વાત છે ને પી જાય. કેટલાય મહાપુરુષો આ પૃથ્વી ઉપરથી કેટલાય જીવોની અંગત વાતોને પી ગયા હશે, એના ઓપરેશનો કરીને એને હાજો કરી દીધો હશે ને જતા રહ્યા હશે, કોઈને ખબર પણ નહીં હોય, મને ને તમને ખબર નહીં હોય કે મારા ને તમારા કેટલાય દોષો એવા ગુણ્યલ સાધુગુણ સંપન્ન સંતો ભક્તો પી જતા હશે, મને ને તમને ખબર પણ નહીં હોય. મહાપુરુષો આપણા કેટલાય દોષોને પી જતા હશે, આપણને ખબર પણ નહીં હોય. આપણને એમ હોય ઘણી વખત, જીવ એવો હોય, જીવને એવું હોય કે મારી કોઈને ખબર નથી. પણ એક યાદ રાખવું, તમે ખૂણામાં બેસીને જ્યાં કોઈ નથી જોતું એવું તમને લાગે ને કે આ ચાર દિવાલની અંદર ઉપર છત છે, આ બાજુ દિવાલ છે, આમ દિવાલ છે, આમ દિવાલ છે, આમ દિવાલ છે, મારા સિવાય કોઈ નથી, એવી જગ્યાએ પણ પરમાત્મા અંતર્યામી રૂપે બેઠા છે. અને એ જ પરમાત્મા ભગવાનના મહાપુરુષના હૃદયમાં અખંડ બેઠા છે. સબ ઘટ ભીતર શ્યામ બિરાજે, તામહી જાહી સમાયો. પૂજ્ય ભજન સ્વામીનું બનાવેલું કીર્તન છે. સબ ઘટ ભીતર શ્યામ બિરાજે, ગુણાદિતાનંદ સ્વામીની વાતોનો આ સિદ્ધાંત છે આ લીટીમાં, કે બધાની પાછળ ભગવાન રહ્યા છે કણે કણમાં, અને એ પુરુષોત્તમ નારાયણની અંદર સંત બિરાજ્યા છે, અને સંતમાં પાછા પુરુષોત્તમ નારાયણ બિરાજ્યા છે. જ્યાં પુરુષોત્તમ નારાયણ જોવે છે ત્યાં એવો 64 લક્ષણવાળો સાધુ જોવે જ છે. એટલે ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણવા ને સર્વજ્ઞ જાણવા, સર્વજ્ઞ જાણવા, કણે કણમાં રહીને જોતા હોય આપણને ખબર ના પડવા દે. હા, આપણને સારા કહેશે, બહુ સારા છે, બહુ ગુણ્યલ છે. સાધુનું લક્ષણ આવું હોય, દોષ ના બતાવે, દોષને ટાળવા મહેનત કરે, પરોક્ષ રીતે દોષને કે, પરોક્ષ રીતે કે, ડાયરેક્ટ ના કે, પરોક્ષ રીતે કહ્યા કરે, એટલે મુમુક્ષુ હોય અને ખ્યાલ આવી જાય કે મારી અંદર આ દોષ છે, આ ભગવાનના મોટા પુરુષ જાણે છે પણ પી જાય છે, ખબર તો એમને છે. એટલે મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરતા ત્યારે 2000 માણસના પ્રશ્નોના જવાબ આવતા, એનું કારણ શું? સ્વામી અંતર જોઈને વાતો કરતા. પણ સ્વામી એમ ના કે તે આમ કર્યું છે ને આમ કર્યું છે, પણ સ્વામી સીધે સીધું જતા જાય, એમાં કેટલાયને પોતાની અંતરદૃષ્ટિ થતી જાય. આ દર્પણ છે એટલે બધાને અંતરદૃષ્ટિ થતી જાય, અંતરદૃષ્ટિ થતી જાય ને દેખાતું જાય, મારો આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે. સંત જાણતા હોય પણ એને ડાટે, ક્યારેય પણ કોઈની વાત પ્રકાશિત ન કરે. મુક્તાનંદ સ્વામી એક વખત ગામડા ફરવા ગયા, તે સંતો આરે હતા, સંતો આરે હતા એટલે ભેગા બધા રહેતા હોય, એટલે થોડા ઘણા તો કંઈક દૈહિક સ્વભાવ તો હોય ને, ભગવાનના ધામમાંથી આવ્યા હોય ને, આ પૃથ્વી ઉપર હોય ને, ત્યારે પણ કંઈક ને કંઈક દેહ ધારણ કર્યો હોય, એટલે કોઈ ને કોઈ દોષ ક્યાંક ને ક્યાંક દેખાય. ખોડવાવાળાને મુક્તાનંદ સ્વામીમાં પણ દેખાય, ખોડવાવાળાને ગુણાદિતાનંદ સ્વામીમાં પણ મળ્યા છે, ખોડ્યું છે એને બધેથી મળી રહે. હવે સ્વામી ભેગા એવી રીતે સંતો ફરવા ગયા, કોઈના ને કોઈના કાંઈક સ્વભાવ તો હોય, કોઈ ઘડાતા હોય તો ગમે ત્યાં સ્વભાવ તો ઝળકી જ જાય ને. એટલે પછી શ્રીજી મહારાજ પાસે ગઢપુર આવ્યા, ગઢપુર આવ્યા એટલે મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ સંતો કેવા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી. કેટલો સરસ જવાબ આપ્યો,
સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી. આ સાધુ એવા છે કે આને સ્ત્રી અને ધનમાં મહારાજ ફેર પડે એવા નથી. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે સ્વામી, તમારો ગુણગ્રાહી સ્વભાવ છે, તમે એવું ના કીધું કે આમનો બોલવાનો સ્વભાવ છે, આમનો થોડો વ્યવહારીઓ સ્વભાવ છે, આમનો ઊંઘવાનો સ્વભાવ છે, આનો કંઈક આવી રીતે આમ સ્વભાવ છે, એવું કાંઈ ના કીધું. મહારાજે સભામાં વખાણ કર્યા કે મુક્તાનંદ સ્વામી કેવા છે, ગુણગ્રાહી સ્વભાવવાળા છે. ગુણને ગ્રહણ કર્યો કે સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી. એવા તો હતા જ, કાંઈક દૈહિક સ્વભાવ થોડો ઘણો હશે, પણ મહારાજ બહુ રાજી થયા. માટે સાધુ બીજાની વાતને, બીજાના દોષને પી શકે એવા હોય એ સાચો સાધુ છે. સંતો આહાર અને નિંદ્રાને જીતનારા હોય છે. નિંદ્રા જીત આહાર હિ જીતા, વરત તરહત સદા સુભરીતા, નિજ પ્રારબ્ધ કર્મ અનુસારા, નિજ પ્રારબ્ધ કર્મ અનુસારા, દેશ કાલ તેસે રખત વિચારા, દેશ કાલ તેસે રખત વિચારા, નિંદ્રા જીત આહાર હિ જીતા. જીત નિંદ્રા જીતાહારા સંતુષ્ટાઃ સ્થિર બુદ્ધયઃ અહિંસ વૃત્તયો તૃષ્ણાઃ સુખ દુઃખ સમાસ તથા. સાધુ હોય એ આહાર અને નિંદ્રાને જીતનારા હોય. સાધુનો આહાર મિત ભોજી કીધા, મિત ભાષી અને મિત ભોજી, ભોજન માપનું કરવાવાળા. બે ભાગનું અનાજ, એક ભાગનું પાણી ને એક ભાગનો વાયુ, આ સાધુનું ભોજન છે, આ સાધુનું ભોજન છે. અને બાધુનું ભોજન ખબર તમને, બાધુ એટલે બાધુ, બાધુ એટલે જે સાધુ નહીં એ બાધુ, એનું ભોજન કેવું ખબર છે, ગળે અહીં સુધી હજુ જો જગ્યા હોય તો પાણી નથી પીવું, હજુ નાખી દઉં કંઈક, એ બાધુ. પછી એ ભજન ક્યારે કરે કહો. સાધુ એવા ન હોય. સાધુ બે ભાગનું ભોજન કરે, એક ભાગનું પાણી ને એક ભાગ વાયુનો ખાલી હોય, બાકી પછી સ્વામી જમે ને પાંચ ઉપર પંખો મૂકીને તરત હોઈ જવું પડે. કારણ કે શું થાય, પછી કથા વાર્તા ના થાય, ભજન ના થાય. એટલે સાધુ એનો આહાર જીતેલો હોય, નિંદ્રાને જીતવાવાળા હોય. ઊંઘ પણ સાધુની એવી ના હોય, જાજી ના હોય, જરૂર પૂરતો ખોરાક પણ એને યોગ્ય, એના શરીરને જેટલો નિભાવરૂપ જરૂરિયાતનો ખોરાક લેતા હોય. નિંદ્રા જરૂરિયાતની લેતા હોય એવું છે. નહીં તો અમારે સાધુને શું, આખો દી ફ્રી હોઈએ, એટલે ભજન ના થાય ને શાસ્ત્રનું વાંચન ના થાય, તો બે જ વસ્તુ થાય, હરિભજન મેં આલસુન, ભોજન મેં હોશિયાર. અને પછી ભોજનમાં હોશિયાર થાવ એટલે નિંદ્રામાં તો હોશિયાર થઈ જ જાઓ, પછી તો ઊંઘ હારી જ આવે અને કંઈ વાંધો આવે જ નહીં. તમારું ભોજન સરસ થાય, ઊંઘ સારી આવે, દિવસ રાત પસાર થઈ જાય, થોડા દિવસોની જિંદગી સુખેથી પૂરી થઈ જાય, પણ પુરુષોત્તમ નારાયણ રાજી ન થાય. માટે ભગવાનના એકાંતિક ભક્તો અને એકાંતિક સંતના માર્ગે જેને જવું હોય એને મહારાજ લક્ષણ બતાવે છે, એનો આહાર અને નિંદ્રા જીતેલી હોય. પૂજ્યપાદ ગુરુજી, પોતાના જીવન દરમિયાન તમે એમની સાથે રહો તો તમને ખબર પડે. અને આમેય તમે આમ બ્રહ્મવિદ્યામાં પાછળ વાંચતા જશો ને, કેટલા કિલોમીટર ક્યાંથી ક્યાં આમ વાંચો કે આ તારીખે અહીં હતા, બીજે દિવસે અહીં ગયા, ત્રીજે દિવસે અહીં ગયા, કિલોમીટર જ ખાલી વિચારો. હમણાં જ બે પાંચ હરિભક્તો ઇન્ડિયા જઈને આવ્યા, મને કે સ્વામી અમે તો બે જ દિવસ ખાલી યાત્રામાં ગયા અને 500 કિલોમીટર કાપવાના હોય તોય અમને થાક લાગી ગયો, તો ગુરુજી એક દિવસમાં 1200 કિલોમીટર ને 1000 કિલોમીટર ને 800 કિલોમીટર ગાડી સતત ચાલીને જાય ને બીજે દિવસ તો ક્યાંય પહોંચ્યા હોય, 3 વાગે રાત્રે આવ્યા હોય ને સવારમાં 8 વાગે તો બીજા ક્યાંક સભામાં પહોંચી ગયા હોય, એ ક્યારે હુતા હશે? હમણાં તો વચ્ચે ધારના પરના 3-4 મહિના સુધી ચાલુ હતા. આ માઘ મહિનો આવે ત્યાં સુધી ગુરુજીના આગળ ઘણા મહિનાઓથી ધારના પરના ચાલુ હતા, ચાતુર્માસ પત્યો પછી. એટલા ધારના પરના ચાલુ હોય, એ ક્યારે સૂવે, ક્યારે જમે, કેવી રીતે કેટલાની ઘેર જવાનું હોય, બધું ત્યાં સાફ સફાઈ કરવાની બધી વ્યવસ્થા હોય ના હોય, એક સ્થાનમાં હોય
તો હરખું તમારું વ્રત હોય તો પારના હરખા થાય, નહીં તો સંતો વિચરણમાં હોય તો ચાંદ્રાયણ હાલતું હોય તો ગોળા તમારે ટાઈમ થયો હોય 11-12 વાગે ને ગોળા 4 વાગે મળે સાંજે, ધારના પારના હાલતા હોય અને સંતો વિચરણમાં હોય ત્યારે પારના બપોર 4 વાગે થાય ને 5 વાગે થાય સાંજે કોઈ વખત, એવું પણ થાય. અરે કોઈ વખત એવું પણ થાય કે પહેલાંના અમુક વર્ષો પહેલાં તો સંતો વિચરણ કરતા હોય વિદેશમાં, ઘર ખબર ન હોય કે આનું ઘર ચોખ્ખું છે કે કેવું છે, તો ઘણી વખત તો 2-2 ઉપવાસે થઈ જાય ભેગા. પણ એ બધાની અંદર ભગવાનના સંત છે એને એની ઉપર એ જીતેલા હોય, આહાર અને નિંદ્રા કદાચ ના મળ્યું, એક ટંક ના મળ્યું, 2 ટંક ના મળ્યું, સહન કરી શકે. ઊંઘ કદાચ થોડી ઓછી મળી તો સહન કરી શકે, એનું નામ સાધુ છે, એનું નામ એકાંતિક ભક્ત છે. પણ થોડુંક કંઈક આગુ પાછું હોય, એક ટાઈમ કંઈક ના મળ્યું અથવા ઓછું મળ્યું તો તરત કંઈક આકડો બાકડો થઈ જાય, એ ભગવાનનો સાધુ નથી. એવું છે ગુરુજી, લગભગ પોતાના આખા 24 કલાક હોય ને, 24 કલાક દરમિયાન 3-4 કલાક માંડ હોતા હશે. રાત્રે પણ ઘણી વખત તો સત્સંગ ચાલતો હોય, છોકરાઓ જોડે બેઠા હોય, હરિભક્તો જોડે બેઠા હોય, રાતને મોડા સુધી માંડ 3-4 કલાકની ઊંઘ લેતા હશે, માંડ થોડુંક જમતા હશે, પરંતુ સદાય સ્ફૂર્તિમાં હોય અને સદાય દોડતા ને દોડતા હોય. અને આપણે 2 ટંકનું 1 ટંકમાં જમી જઈએ તોય થાકીને ઠૂસ હોય, તોય ઢીલા હોઈએ કે જાણે હજુ તો બહુ થાક લાગ્યો. શું થાક લાગ્યો ભાઈ, જાજુ ખાધું એનો થાક છે, થોડું મીત ભોજી થઈ જાઓ. સંતો આવા હોય, આહાર અને નિંદ્રાને જીતનારા હોય છે, હંમેશા સજ્જનોની શુભ રીતે વર્તે છે, પોતાના પ્રારબ્ધ કર્મને અનુસાર, દેશકાળને અનુસાર પોતાના વિચારોને કેળવે છે, આવા સાધુ હોય છે. હજુ લક્ષણો છે, કાલે આવે આ લક્ષણો મહારાજ પૂરા કરશે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.